ફતેગઢના દવાખાનામાં દર્દીઓ સાથે વિવાદાસ્પદ વર્તનની રાવ ઉઠવા પામી છે. દવાખાનાનો સ્ટાફ અને તબીબ સામે આક્રોશ. કોંગ્રેસના ધારાસભ્ય નીરજ વલણનો પરગો ચૂંટણીમાં પડશે. રાપર તાલુકાના ફતેગઢ ગામે આવેલ સરકારી દવાખાનાના તબીબ અને કર્મચારીઓ ગરીબ દર્દીઓ સાથે વિવાદાસ્પદ અને અપમાનિત ભર્યું વર્તન કરતા હોવાથી ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાને રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ધારાસભ્યએ મહેતાને માર્યે નહીં અને ભણાવે નહીં એવું વર્તન કરતા હોવાથી દર્દીઓની પરિસ્થિતિ વધારે ગંભીર બનવા પામી છે. આ સમગ્ર બનાવનો પડઘો આગામી તારીખ 23મીના રોજ યોજનાર લોકસભાની ચૂંટણીમાં આ પડઘો પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. રાપર તાલુકાના ફતેગઢ અને તેની આજુબાજુના વિસ્તારના લોકો દવાખાને દવા લેવા માટે આવે છે, પરંતુ તેમજ ફરજ પરના તબીબ અને સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ મળતો નથી. પરિણામે દર્દીઓ નિરાશ થઈ અને ખાનગી દવાખાનાનો આશરો લે છે. સૌથી મહત્વની વાત એ છે કે રાપર તાલુકાએ કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાને ખોબે ખોબે મત આપી વિજય બનાવ્યા છે, પરંતુ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તેમનું નિરાશાજનક વલણનો સીધો વળતો જવાબ આ વખતે લોકસભા ચૂંટણીમાં મતદાતાઓ આપે તેવી શક્યતા નકારી શકાતી નથી. આપણે તો ડોક્ટર સાહેબ કેમ ક્યારે હોતા નથી, શું કારણે કેને કઈ વાંધો ને તમે શેમાં નોકરી આવો છું હું તમારી ડોક્ટર સાહેબ પણ કોઈ સમય કેમ નથી હોતા મારું કહેવાનું છે.